રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલી જય સરદાર ગૌશાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌશાળા માટે ફંડફાળા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના કોઠારિયા સોલવટ વિસ્તારમાં આવેલ જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ, જે 24 વર્ષથી કાર્યરત છે, આ ગૌશાળામાં આશરે 1200 થી 1300 ગાયો અને ખૂંટનું પાલન પોષણ થાય છે અને આ ગૌશાળામાં તમામ પ્રકારની ગાયો અને ખૂંટનો સમાવેશ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ફંડફાળા માટે યોજાયેલા કાર્યક્રમમાં અનેક દાતાઓ, કાર્યકર્તાઓ તેમજ અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દાતાઓ તેમજ કાર્યકર્તાઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી તેમજ તમામ કાર્યકર્તાઓ ગૌશાળા માટે જે મહેનત કરે છે તે મહેનતને બિરદાવી હતી. મારું નામ ભૂપતભાઈ નાનજીભાઈ ગિયાળ. હું આ જય સરદાર ગવા સેવા સમાજ ટ્રસ્ટ કોઠારિયામાં છેલ્લા 10 વર્ષથી સેવા આપું છું. અમારું ટ્રસ્ટી મંડળ, હું આ ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું. અમારા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકરની ટીમ એ આ ગૌશાળા માટે રાતના 12 વાગે પણ આ ગાયોની સેવા કરવા માટે તત્પર છે. અને ખાસ તો એ કે અમારા ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય કે પ્રમુખશ્રી હોય, આ સંસ્થાનો એટલો બધો પારદર્શક વહીવટ છે કે કોઈ પણ દાતાશ્રી હોય કે કોઈ પણ કાર્યકર હોય એ ગમે ત્યારે 24 કલાકમાં આ ગૌશાળાનો હિસાબ માગે, આ ગૌશાળાની તપાસ કરે તો ગમે ત્યારે 24 કલાકની અંદર એને ખુલ્લો ઓપન ચોપડો રાખવામાં આવે છે કે ગમે ત્યારે ગમે તે દાતાને આવી અને ચકાસવું હોય તો ચકાસી શકે. બીજું કે આ ગૌશાળાની અંદર તમામ પ્રકારની ગાયો, લૂલી લંગડી ગાયો હોય, માંદી હોય કે નધણિયાતી ગાયો હોય, તમામ ગાયોની સેવાઓ કરવામાં આવે છે. બળદની સેવાઓ કરવામાં આવે છે. જે બળદો અત્યારે આ વિકટ પરિસ્થિતિની અંદર રોડ ઉપર રઝળતા થયા છે એ બળદની પણ અહીં ખાસ સેવા કરવામાં આવે છે. જે ખૂંટ છે, જે જાહેરમાં પબ્લિકને રંજાડતા હોય એવા ખૂંટોને પણ અહીં સાચવવામાં આવે છે અને પારદર્શક રીતે એક આ ગૌશાળાનો વહીવટ થાય એવું ખાસ ટ્રસ્ટીમંડળ કાયમ અમને માર્ગદર્શન આપતા હોય છે. મારું નામ ગોરધનભાઈ અર્જુનભાઈ લક્કર છે. આ સંસ્થાનો હું ચેરમેન તરીકે મારી ફરજ બજાવું છું. આ સંસ્થા 2001થી કાર્યરત છે. આ સંસ્થાની અંદર 1050 થી 60 પશુઓનો નિભાવ થાય છે. આ અમારો એક વાર્ષિક પ્રોગ્રામ છે કે ભાઈ અમે દાતાશ્રીઓના સન્માન કરી તથા કાર્યકર્તાશ્રીઓને સન્માન કરીએ. આ લોકો જે અત્યારે અમારા જમણવારની અંદર પધાર્યા છે તે તમામ અમારા કાર્યકર મિત્રો છે. સંક્રાંત ઉપર એ લોકો અમારી બુક ચલાવી અને ફાળો એકઠો કરે છે, તે બદલ અમે એ લોકોનું સન્માન કરીએ છીએ. અને અમારી સંસ્થા એવી છે, અમારી સંસ્થા સમજો તો આપની બધાની સંસ્થા, આ સંસ્થા એવી છે કે એવા પશુઓની સેવા કરે છે કે જે કોઈ નથી રાખતો એવા પશુઓની અમે અહીંયા સેવા કરી છીએ. અને સેવાની અંદર અમારા બધાએ ગઈઢી ગાયું અલગ છે, બીમાર ગાયું અલગ છે, ગઈઢા બળદ અલગ છે, ગઈઢી ખૂંટનો વિભાગ પણ અલગ છે. સબ બધા વિભાગ અલગ અલગ કરી અને અમારાથી શક્ય એટલી વધુમાં વધુ સેવા થાય એ માટે અમે મહેનત